पेट्रोल अने डीजल में फरी आज भाव वधारो झीकायो छे। पेट्रोल अने डीजल में 25 पैसा भाव वधारो झीकायो छे। अने सूरतना जो भावनी वात करीए तो सूरत में पेट्रोल भाव 91.55 पैसा अने डीजल भाव 92.3 पैसा छे। एटले कही शकाय के पेट्रोल करता डीजल भाव में वधारो थयो छे। अन्य महानगरोनी वात करीए के अन्य राज्यों की बात करें तो पेट्रोल करता डीजल सस्तुं छे, ज्यारे गुजरात में पेट्रोल करता डीजल मोंघू थयुं छे। एटले सामान्य माणसनी कमर पर चोक्कसथी असर पड़शे, कारण के एक बाजु कोरोनानी महामारी चाली रही छे। लोको पासे खावाना पैसा नथी, दवा दारूनो खर्चो वधी गयो छे, अने सतत पेट्रोल डीजलना भावमां वधारो थई रह्यो छे। अने छेल्ला 27 दिवसनी वात करवामां आवे तो छेल्ला 27 दिवसमां आ 16મી વખત आ भाव वधारो झीकवामां आव्यो छे। अने तेनी सीधी असर छे सामान्य प्रजा छे तेनी ऊपर चोक्कसथी पड़शे, कारण के सामान्य लोकोने छे कोरोनामां घणा बधानी आर्थिक परिस्थिति खराब थई गई छे, तेमां सतत भाव वधी रह्या छे, तेने कारणे चोक्कसथी લોકોને અસર પડશે। એટલે અહીંયા પેટ્રોલ પંપ પર છે અને લોકો છે તેની સાથે વાત કરી। જી સર, આપ જણાવશો આજે ફરી પેટ્રોલમાં ભાવ વધારો થયો છે, શું કહેશો? આ ભાવમાં જો સતત વધારો થયા કરશે તો જનજીવન બહુ કફોડી પરિસ્થિતિમાં આવી જશે। લોકોનું ટ્રાન્સપોર્ટેશન બહુ વધારે હોય છે ને એ મેઇન રોલ કહેવાય કે પેટ્રોલ ડીઝલના ભાવ કમસે કમ મતલબ અનહદ પ્રમાણે જે વધતું રહે છે એ એકચ્યુઅલી વધવું ન જોઈએ। કમસે કમ 70-80-75 સુધી પણ પહોંચી જાય પાછું તો આ બહુ સારી વાત છે। બાકી આમાં સરકારે ઘણું ધ્યાન આપવા જેવું છે, આટલો બધો વધારો ઝીંકાય મધ્યમ વર્ગના લોકોને બહુ તકલીફ પડી જાય એવું છે। કેટલી હાલાકી પડશે? આ પેટ્રોલનો ભાવ સતત વધી રહ્યો છે અને છેલ્લા આપણે 27 દિવસની વાત કરીએ તો આજે 16મી વખત ભાવ વધારો ઝીંકાયો। હા, સતત ને સતત એ જ કહું છું, વારંવાર એ જ કહું છું કે સતત ને સતત વધતો જ જાય છે, તો આ વસ્તુ નહીં થવું જોઈએ અને પર સરકારે ધ્યાન આપવું જોઈએ। કોરોના કાળમાં આટલા બધા મંદીનો માહોલ છે ને તેમાં પણ આટલું બધું જો વધતું હોય તો આ સરકારની બેદરકારી કહેવાય। બિલકુલ સરકારની બેદરકારી કહેવાય, કારણ કે કોરોના કાળ ચાલી રહ્યો છે, લોકો પાસે પૈસા નથી રહ્યા, ઘણા બધા લોકો એવા છે કે ઉધારી લાવીને તેઓ દવા દારૂનો ખર્ચો કરી રહ્યા છે, ત્યારે સતત પેટ્રોલનો ભાવ વધી રહ્યો છે, લોકોની કમર ભાંગી પડી છે। અન્ય છે તેની સાથે પણ વાત કરીશું। જી સર, આપ જણાવશો પેટ્રોલના ભાવમાં ફરી આજે ભાવ વધારો ઝીકાયો? હા, તો એ સામાન્ય માણસને માટે થોડી મુશ્કેલ ભરી વાત તો ખરા। ગુજરાત સરકારને મારે એટલું જ કહેવાનું છે કે હવે આ પેટ્રોલના ભાવ ઉપર થોડો અંકુશ લાવો। જે વસ્તુ છે તો ગુજરાતની પ્રજા ગુજરાત સરકારને જ કહેવાની છે, કેન્દ્રમાં જઈને કહેવાની નથી। ભાવ વધારાને કારણે કેટલી તકલીફ પડશે? એ તો પડવા પડે જ છે, પણ હવે સામાન્ય માણસ અત્યારે જાય ક્યાં? વ્હીકલ ચલાવવા વગર બીજો વિકલ્પ નથી, એમને કામધંધા પણ સંકળાયેલા છે, કામધંધામાં એટલી કમાણી નથી। જી બિલકુલ, સામાન્ય માણસ જાય ક્યાં? એ લોકોને વેહિકલ છે જીવન જરૂરિયાતની વસ્તુ થઈ ગઈ છે, કારણ કે વેહિકલ ચલાવ્યા વગર ચાલવાનું નથી ને તેમાં ભાવ વધારો ઝીકાયો છે। જી, મારું નામ પઠાણ સમીર। અત્યારે સમગ્ર ભારત કોરોના જેવી મહામારીથી લડી રહ્યું છે અને કેટલાક લોકો બેરોજગાર થઈ ગયા છે, લોકોના ધંધાઓ ઠપ થઈ ગયા છે, આવી મહામારી ફેલાઈ રહી છે। સરકાર દ્વારા વારંવાર લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે, નાઇટ કર્ફ્યુ લગાવવામાં આવી રહ્યું છે અને દુકાનોનું શોપનું સમય પણ ઘટાડી દેવામાં આવ્યું છે અને આવા કપરા સમયમાં પેટ્રોલનો ભાવ આસમાને પહોંચી રહ્યું છે। આ અમારી સરકાર નાકામ, કોરોનામાં પણ નાકામ થઈ ગઈ છે અને કોરોનાને કંટ્રોલ કરવામાં પણ નાકામ થઈ ગઈ છે અને ભાવ વધારામાં તો એકદમ સતત જ ભાવ વધારી રહી છે। ભાવ પેટ્રોલના ભાવ આસમાને પહોંચાડી દીધું છે। જો આવા સમયમાં પ્રજાનું કંઈ વિચારે નહીં, પ્રજાના ઉપર ફક્ત ને ફક્ત જુલ્મ કરવામાં આવી રહ્યું છે, આવા કપરા સમયમાં સરકારે પેટ્રોલના ભાવ ઘટાડવા જોઈએ અને લોકોને સુવિધા પૂરી પાડવી જોઈએ, રોજગારનું સમય વધારવું જોઈએ, દુકાનનું સમય વધારવું જોઈએ અને ફક્ત ને ફક્ત સરકાર પોતાના જેબ ભરવામાં વિચારી રહી છે, પેટ્રોલના ભાવ આસમાને પહોંચાડી રહી છે। અત્યારે પેટ્રોલનો ભાવ જો 90 રૂપિયા 100 રૂપિયા સુધી પહોંચી ગયું છે, મને તો આવું લાગે છે કે આવનાર સમયમાં જો ભાજપની સત્તા રહેશે તો પેટ્રોલનો ભાવ 200 સુધી પહોંચી જશે। હવે આપણે પ્રજાને સુધારવાની જરૂર છે। સર, આપ શું કહેશો આજે ફરીથી પેટ્રોલ ને ડીઝલમાં 25 પૈસાનો વધારો થયો છે? આજે 8 દિવસમાં નીની તો 5-7 રૂપિયા વધી ગયું છે, ઓર કોઈ બોલવાળું જ નથી। હું તો એ કહું છું, પહેલાં તો 1 રૂપિયા વધી જતો હતો તો લોકો બૂમા બૂમ પાડતા હતા, આજે આટલું બધું ભાવ થઈ ગયું છે, 91-92 રૂપિયા થઈ ગયું છે, કોઈ બોલવાળું જ નહીં મળે, ભાજપથી બધા ડરીને કંઈ બોલતા જ નથી આજે, એમ કહું છું। આજે એવું થઈ ગયેલું છે કે મોંઘવાળી, આ પેટ્રોલ વધે એટલે એની સાથે બધી જ મોંઘવાળી વધવાની જ છે, કેટલી મોંઘવાળી વધી છે, દરેક વસ્તુની ભાવ ડબલ થઈ ગયેલા છે, કોઈ બોલવાળું જ નહીં મળે, બસ એવું, વિરોધ પક્ષવાળો કોઈ જો કોઈ નથી। તો હવે કેટલી તકલીફ પડશે, કારણ કે પેટ્રોલના ઉપર ઘણી બધી વસ્તુઓના ભાવ ડિપેન્ડેડ હોય છે? હા, તો
આજે 13 મહિનાથી લોકડાઉન જેવું ચાલે છે, લોકોના ધંધા પાણીના ઠેકાણા નથી ને પેટ્રોલના ભાવ વધે છે. આજે ગવર્મેન્ટ આટલું લોકડાઉનને બધું કરે છે, ગવર્મેન્ટ શું કંઈ લાભ આપે છે કે વેરોમાં વેરા આટલું બધા મિલકત વેરો આવે એ બધું આવે, એનામાં કંઈ ડિસ્કાઉન્ટ નથી આપતો. ભાડામાં લોકોના દુકાનોના મોટા મોટા ભાડા ચાલે છે ને આ લોકડાઉન ચાલે, એમાં ધંધા નહીં ચાલે ને 50-50 હજાર રૂપિયા દુકાનોના ભાડા આપવા પડે. આજે માર્કેટોમાં અમારી દુકાન છે ટેક્સટાઇલ માર્કેટોમાં, મહિને 50 હજારનું ભાડું છે, ગવર્મેન્ટ કંઈ પોતાના તરફથી રાહત આપતી નથી. બીજી તમે કન્ટ્રીમાં જાઓ તો ગવર્મેન્ટ આ કેનેડા એ બધું બાજુ લોકડાઉન કરે તો એના પૈસા આપે છે ખર્ચા પાણીને બધાને, ગવર્મેન્ટ પર તરફ કંઈ લાભ નહીં મળે. આજે ગવર્મેન્ટ સર્વન્ટ છે તો ગવર્મેન્ટ એમ કરીને જોઈએ કે એક મહિનાનું અમે ડિસ્કાઉન્ટ આપીએ છીએ, એક મહિના તમારું પગાર નહીં આપ્યું તો એ લોકોનું શું હાલત થાય? એ લોકો કેમ ગવર્મેન્ટ સર્વન્ટને કહી નહીં શકતા તમે એક મહિનાનું ઓછું લો કે અડધા મહિનાનું લો તમે ભાડું એનો પગાર? જી બિલકુલ, પહેલાં એવું હતું કે 1 રૂપિયાનો ભાવ વધારો પણ લોકોને ઘણો લાગતો હતો, ત્યારે હવે 6-7 રૂપિયાનો ભાવ વધારો થઈ ગયો છે. અને એની સામે ગવર્મેન્ટ છે તે બીજી બધી વસ્તુઓ છે કે ભાડા છે કે લોન છે તેમાં કોઈ ઘટાડો નથી કરતી, મિલકતવેરામાં ઘટાડો નથી કરતી, પણ આ જે ભાવ છે તે સતત વધારી રહી છે. તેથી લોકોને ચોક્કસથી ચિંતામાં વધારો થયો છે, કારણ કે પેટ્રોલ ડીઝલનો ભાવ વધશે, તેની સાથે જ અન્ય ચીજવસ્તુઓ છે, શાકભાજી છે, ટ્રાન્સપોર્ટેશનના ભાવ પણ વધશે, અન્ય ચીજવસ્તુઓના પણ ભાવ વધશે. એથી કહી શકાય કે સામાન્ય માણસની ચોક્કસથી કમર ભાંગી જાય તે રીતનું કામ થયું છે. કેમેરા પર્સન ફેઝાન સારા સાથે નિકિતા ચલિયાવાલા, ચેનલ સુરત.